રમતગમત ક્ષેત્રથી માંડીને વ્યવસાય ક્ષેત્રે આજે દરેક જગ્યાએ નારીનું મહત્વ જોવા મળી રહ્યું છે. નારી પોતાનું સ્થાન અત્યારે કાયમ કર્યું છે. આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા હતા આજે વિમેન્સ ડે ના દિવસે, અને આપણી સાથે રુઝાન ખંભાટા પણ જોડાઈ ચૂક્યા છે. રુઝાનજી, આપનું સ્વાગત છે. રુઝાજી, સૌપ્રથમ તો હું આપને કહેવા માંગીશ, નારીના ઘણા બધા રૂપ છે. નારી દરેક ક્ષેત્રે પોતાની ફરજ બજાવે છે, ઘરની હોય કે પછી વ્યવસાય ક્ષેત્રે હોય. આપ એક સફળ બિઝનેસ વુમન છો, આપ શું કહેશો? સૌથી પહેલા તો બધાને હેપી વુમન્સ ડે. મને એક બહુ ખુશી થાય છે કે નોર્મલી ઘણી વાર આપણે વુમન્સ ડે ના ફંક્શનમાં જતા હોય તો જેન્ટ્સ એક જોક મારે કે ભાઈ આ તમારે તો 365 ડે વુમન્સ ડે છે, શું મનાવવાની જરૂર છે. પણ અત્યારે મેં જોયું આ વર્ષે કે છેલ્લા 2 વર્ષથી જોડીશ તો વુમન્સ ડે નું મહત્વ વધી રહ્યું છે. આ વખતે આઈ એમ વેરી હેપી ટુ સે કે વુમન્સ ડે છેલ્લા 5 દિવસથી ચાલુ થઈ ગયો છે, અને 5 દિવસ તેનાથી ફંક્શન વુમન્સ ડે ના ચાલુ થઈ ગયા. હરેક ઓર્ગેનાઇઝેશન, ગવર્મેન્ટ બોડી, પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર બધા વુમન્સ ડે મનાવવા, ક્લબ્સ, મેમ્બર એ બધા વુમન્સ ડે મનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આજે તો પકડવામાં હજી બીજા 3 દિવસ વુમન્સ ડે ચાલશે. એટલે મને આ આ ટાઈમ પર બહુ ખુશી થઈ કે આટલી અવેરનેસ, જાગૃતતા આવી છે. કારણ કે જ્યારે આ ફંક્શનમાં જઈને આપણે એકબીજા જોડે વાત કરીએ છીએ, ત્યારે એકબીજા જોડે શીખીએ છીએ, શેરિંગ કરીએ છીએ, અને જે અવેરનેસ લેવલ વધે છે, જે ચેન્જીસ આવ્યા છે સોસાયટીમાં, ભલે નાના સ્ટેપ્સ છે પણ પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે. એટલે આઈ એમ વેરી હેપી અબાઉટ દેટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ થઈ ગઈ છે અત્યારે જે મેં જોયું કે વુમેન્સ ડે ને જે આપણે વાર્તા અગત્યની કરીએ છીએ, તો મેલ્સ જેન્ટલમેન આમાં બહુ અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે, એ લોકો ફંક્શન કરી રહ્યા છે. અને મારે હંમેશા એવું કહેવું હતું કે આપણે આજે જે આપણે નારી સુરક્ષા કે બધી વાત કરીએ છીએ, નોટ ફાઇટ બિટવીન સ્ત્રી પુરુષનો ઝઘડો નથી, આ ગુડ અને બેડ નો ઝઘડો છે. એટલે અત્યારે આજે રીતે આપણને મેલ્સ હેલ્પ કરી રહ્યા છે, સાથ સહકાર આપી રહ્યા છે, કોઓપરેશન આપી રહ્યા છે. આઈ એમ સીઈંગ અ વેરી બ્રાઇટ થિંક. મેરુનિસાજી આપણી સાથે જોડાયા છે. મેરુનિસાજી, આપ શું કહેશો કે સ્ત્રીને આગળ આવવા માટે જોકે ઘણા શિખરો સર કરવા પડે છે, પુરુષને જેટલો સંઘર્ષ નથી કરવો પડતો એટલો સ્ત્રીને ચોક્કસપણે કરવો પડતો હોય છે? બેશક, મારું જે ઓબ્ઝર્વેશન છે, હું પણ ખૂબ જ નાના ગામડામાંથી શિક્ષણ મેળવી અને પછી આ સ્તરે હું પહોંચી છું. બરાબર. એ દરમિયાન મેં જે નોંધ્યું છે તે કે મહિલાને જાત જાતના બંધનો છે, જેમ કે એના માટે બધી જાત જાતની અપેક્ષાઓ રાખવામાં આવે કે દીકરી તરીકે તેને આટલું કરવું જ પડે, બહેન તરીકે એને આ રીતે કરવું પડે, માં છે તો એને આટલું કરવું પડે, વહુ છે તો એને આટલું કરવું પડે, કુટુંબ માટે આ બધું કરવું પડે. અને એ અનેક અનેક પગના અંદર જયારે સાંકળો બાંધી દીધેલી હોય અને પછી એને કહેવામાં આવે કે હવે તો પેલા પુરુષની સાથે દોડ લગાવ, અને સ્પર્ધા જયારે થઈ રહી હોય એમાં આગળ વિકાસ માટે પ્રયત્ન રૂપ બને છે. પણ તેમ છતાં મને પૂરું કરવા દો કે મહિલા આ બધા જ બંધનો સાથે પણ પુરુષ જયારે એને તક મળે છે ત્યારે ખરેખર પોતાની ક્ષમતા એ બતાવે છે અને આગળ નીકળી જાય છે. હજુ પણ એક સમાજનું નબળું પાસું કહી શકાય. કારણ બેન, આપની પાસે ઘણા એવા કેસીસ આવતા હશે કે જે દહેજના કારણે સ્ત્રીઓને હેરાન કરતા હોય છે, અથવા તો અન્ય કોઈ કારણ હોય છે શંકાના આધારે. આપનું શું કહેવું છે? શું પહેલા કરતા આ કેસીસમાં વધારો થયો છે, ઘટાડો થયો છે? હાલની જે સ્થિતિ છે શું છે આપના મતે? હાલની પરિસ્થિતિમાં અમારી પાસે જે મહિલા પુરુષ શિક્ષણમાં કેસ આવી રહ્યા છે એમાં કેસ આવે પણ છે, જેમાં દહેજની પણ ઘણી વખત માંગણી થતી હોય છે કે ઇલાસ તરફથી હેરેસમેન્ટ થતું હોય છે, પણ એને આપણે જનરલાઇઝ કેટેગરાઇઝ ના કરી શકીએ. એવા સ્પેસિફિક ફેમિલી હોય છે, અથવા તો એ સ્પેસિફિક ફેમિલીના પોતાના પ્રોબ્લેમ્સ છે, એ અમુક સમાજ છે કે જેમાં આ વસ્તુ થઈ રહી છે, તો એવા પ્રશ્નો છે ખરાબ, પણ એને આપણે જનરલ કેટેગરાઇઝ નથી કરી શકતા કે ભાઈ દરેક જગ્યાએ આપણે આ વસ્તુ જોઈ રહ્યા છીએ. રોઝાજી, આપનું શું કહેવું છે કે હજુ પણ ક્યાંક ક્યાંક થોડું ઘણા અંશે તો એવું લાગી રહ્યું છે કે જે સ્ત્રીની જે પ્રગતિ છે પુરુષ થોડે ઘણા અંશે સ્વીકારી તો નથી શકતો? એ તમારી વાત 100% સાચી છે. એટલે આઈ સીધા તો નાના નાના સ્ટેપ્સ આગળ લઈ રહ્યા છે, કારણ કે આજે એટલું ટેક સમ મોર ટાઈમ, એમાં કોઈ ડાઉટ નથી. પણ વોટ ઇઝ ધ પોઝિટિવિટી ઓફ ઇટ કે ધ વર્લ્ડ હેઝ સ્ટાર્ટેડ નોઈંગ કે ના, આપણે બહેનોને આગળ આપણે એ કરવું પડશે. કારણ કે લેટ અસ સે 50% બહેનો છે વર્લ્ડમાં, રાઈટ? હવે અગર આપણે 50% એમ્પાવર નહીં કરશું, 50% આપણે એન્કરેજ નહીં કરશું, તો આપણી વર્લ્ડની ઇકોનોમી બોલો, સોશિયલ એ બોલો, આપણો વિકાસ થવાનો જ નથી. એટલે એવરીબડી નો. બીજી વાત કે આપણે બહેનોમાં બહુ છે, શું કહેવાય, વી આર વેરી મચ પેલા સહનશીલ છે, આપણે આપણે બહુ પેશન્સ રાખીએ છીએ, એ આપણે પોઝિટિવ પોઈન્ટ છે. બીજી મારે બહેનને મેડમ પેલા જે મેડમ પહેલા બોલ્યા હતા એમને ખાસ કહ્યું હતું કે એમને એ લોકો બેડી બાંધે છે ને એ બધી એમની વાત સાચી છે, ના નથી. પણ હવે થિંગ્સ આર ચેન્જિંગ, અને આપણે આપણે એ થિંગ્સ ચેન્જિંગ થાય તો આપણે એને જોઈને આગળ વધવાનું છે. અને યસ, આપણે હવે જોઈએ આજે તો બધા સિવિલ સર્વિસીસ, આઈએએસ, સીએની સર્વિસીસ બધામાં તમે જોયું છે કે બહેનો આજકાલ ફર્સ્ટ આવી ગઈ છે. કારણ કે
families, society, community have understood કે બેનો is a gift or a gift to the society અને એટલે ભણાવે છે દીકરીઓને એટલે let us see that positive એટલે આજના દિવસે મારે પોઝિટિવ મેસેજ મુકાવો ખાસ એવો છે કે તમારી દીકરીઓને ભણાવો ખરેખર સ્ત્રીને પહેલા ખાલી કહેવાતી હતી કે સ્ત્રી માત્ર સહનશીલતાની મૂર્તિ છે પણ આજના જમાનામાં સ્ત્રી સહનશીલતાની સાથે સાથે પ્રેરણારૂપી મૂર્તિ પણ સાબિત થઈ રહી છે આ વિષય પર ચર્ચા કરીએ તે પહેલા લઈશું બ્રેક રાજનૈતિક ક્ષેત્ર હોય વ્યવસાય ક્ષેત્ર હોય કે પછી રમત ગમતનું ક્ષેત્ર હોય સાહિત્ય ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રે પરંતુ હજુ સમાજની એક એવી બાજુ છે જ્યાં સ્ત્રીઓ પછાત છે તેને આગળ લાવવા માટે આપણા મતે શું કરવું જોઈએ આપણે બે ટાઈપ એક તો ઇક્વાલિટી કહેવાય ને એમ્પાવરમેન્ટ કહેવાય ઇક્વાલિટી એટલે સોશિયલ ઇક્વાલિટી ને આપણે કહીએ ને કે પેલી કમર્શિયલ ઇકોનોમિકલ ઇક્વાલિટી ઇકોનોમિકલ ઇક્વાલિટી એટલે જે કહીએ છીએ અત્યારે બી બહેનોને જે જોબ હોય છે જેટલી બહેનો જોબ કરતી હોય છે તો એ બહેનોના જોબની ડિસ્પેરિટી હોય છે એ લોકોને જે સેલેરી મળે ને સેમ પોસ્ટ પર લે લે તો એને જે સેલેરી મળે દેટ્સ અ બિગ ડિસ્પેરિટી અબાઉટ ધેટ બીજું કે આપણે જે સોશિયલ બીજા બધા જે આપણા કુરિવાજો છે મોટી દાવડીનો જે રિવાજ કહેવાય જે અત્યારે રિવાજ કરે તમે જે ફિમેલ પોટિસાઇડ છે એટલે આ બધા માટે આપણે લોકોને એમ્પાવર કરવું પડશે એટલે એમ્પાવરમેન્ટ જ નેસેસરી ને મારું એટલું કહ્યું છે કે બેઝિક્સ જે ઇક્વાલિટીના એમ્પાવરમેન્ટમાં સૌથી પહેલા બેઝિક્સ છે એડ્યુકેશન દીકરીઓને ભણાવો કારણ કે આપણા ગવર્નમેન્ટે દીકરીઓને ભણાવવા માટે આઈ થિંક નેગ્લિજેબલ ફીસ છે હાર્ડલી કઈ ફીસ છે સુવિધાઓ બી આપી છે બધે કે તમે સાયકલ પર જાઓ બાથરૂમો આપ્યા છે એટલે મારે પેરેન્ટ્સને આજે રિક્વેસ્ટ થઈ કે ભણાવો ભણાવો તો તમારી દીકરીને અવેરનેસ આવશે એડ્યુકેટેડ થશે એડ્યુકેટેડ થશે તો એ બધા જોડે કંધાથી કંધા મિલાવીને કોમ્પિટિશન કરી શકશે જે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે એક વાત નક્કી છે કે હું તો લોઝ આવ્યા છે દેર આર લોઝ વિચ હેલ્પ વુમેન કે તમને મોટી કંપની હતી બધી કંપનીઓમાં તો ડાયરેક્ટર્સમાં બી હવે એક્સ પર્સન્ટેજ ઓફ વુમેન જોઈએ છે એટલે આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી મેં બહુ સારું જોયું છું કે હવે આપણી બહેનોએ બહેનોએ સમાજને સોસાયટી ખાસ બહેનો કરતા વધારે સમાજને સોસાયટી એ જોવાનું રહ્યું કે દીકરીઓને ભણાવે જેવી દીકરીઓ ભણશે ક્વોલિફાઈડ થશે એટલે બટ નેચર છે એ લોકોને જોબ્સ મળવાની છે એ લોકોને સીટ્સ મળવાના છે અને ઘણા એક્ઝામ્પલ છે તમે બેન્કિંગ ક્ષેત્રના એક્ઝામ્પલ જોયા છે મેં તો અત્યારે પીએસયુ ઓઇલ સેટ ક્ષેત્રમાં બી એક્ઝામ્પલ છે જેમાં બહેનો બહુ આગળ પોઝિશને આવી ગઈ છે ડાયરેક્ટર બોલો હાઈ લેવલના બોલો એટલે આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ ધીસ બટ પરંતુ હવે પરિસ્થિતિ બદલાય છે આપનું શું કહેવું છે સહનશીલતાની મૂર્તિ જે તે સમય પર સ્ત્રી હતી અને સહનશીલતા એ સંવેદનશીલતા અને સહનશીલતા એ બંને પોતાનું સ્ત્રીનો એક નેચર છે પોતાનો સ્વભાવ છે જે મૂળ પ્રકૃતિગત સ્વભાવ છે તમે એને બાજુ પર મૂકીને કામ કરશો તો તમે ક્યાંય સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નહીં આપી શકો એટલે તમારે કેટલા અંશે સહનશીલ થયું છે તમારે કેટલા અંશે સંવેદન થયું છે અને પ્રશ્ન મૂળ સુધી જવું છે કે કામ કરવું છે એ તમારા પર ડિપેન્ડ છે એટલે કોઈ તમને મૂર્તિ કે અને પછી તમારે કામ કરવું છે કે તમારે તમારા પ્રકૃતિ સ્વભાવના કારણે કામ કરવું છે આપણે નક્કી કરવાનું છે નરેન્દ્રસિંહજી હવે સ્ત્રી પોતાને માટે પોતાના ન્યાય માટે અવાજ ઉઠાવતી થઈ છે ખરા આપનું શું માનવું છે ચોક્કસ મહિલા જે છે એ હવે દરેકે દરેક બાબતમાં એ સમાનતા
અને પોતાના હકો માટે જાગૃત થઈ છે અને હવે સમાજે પણ હક આપવો પડશે. આ આજના દિવસે મારે આ ઉપર ધ્યાન આપવું છે કે જયારે દીકરીને દયા સહાનુભૂતિ એની જરૂર નથી, એને એને હક આપો. આપણે જયારે ભૂ અત્યારે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ તો દીકરીને જન્મવાનો હક પણ આપણે છીનવી લેતા હોઈએ, અને પછી જયારે એને ઉછેર થાય ત્યારે પણ જો એના ઘણા બધા હક છીનવાતા હોય તો આ સજાગપણે એ માટે આપણે ચિંતન કરવું પડશે અને મહિલાને સમાન હક મળી રહે એ જોવું પડશે. રુઝાજી, પહેલાના સમાજમાં જયારે દીકરી જન્મતી ત્યારે તેને દૂધ પીતી કરવામાં આવતી હતી, એ સમાજ બદલાયો છે, ઘણો આગળ આવ્યો છે. હવે આગળ જવા માટેના પ્રયાસો કેવા હોવા જોઈએ આપના મતે? હવે જેને કહ્યું તમે એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે તે રીતે સમાજ બદલાયા છે. અત્યારે આપણે ભાવ નહીં કે એડવર્ટાઇઝમેન્ટમાં લેડીઝોને ખરાબ રીતે દર્શાવે છે, પણ જયારે આપણે આટલી બધી અવેરનેસ કરી, આપણે ડિબેટ્સ કર્યા, તો મીડિયા અને કંપની બધી જોડેના હવે આપણે એડવર્ટાઇઝમેન્ટમાં બહેનોને સારી રીતે દર્શાવે. એટલે હવે ઘણી એડવર્ટાઇઝમેન્ટમાં બહેનોને સારી રીતે દર્શાવવા આવે છે, ભાઈઓ બહેનોને હેલ્પ કરતા દર્શાવવામાં આવે છે. બીજું અત્યારે બહુ સરસ વાત કરી છે મને કે થોડા દિવસ પહેલા, એટલે કાલે જ એક રેડિયો પર એડવર્ટાઇઝમેન્ટ સમજી, તો કોઈ જ્યુવેલરની કંપની છે, એમાં એવું કહ્યું છે કે આજે 8મી તારીખે જેટલી દીકરીઓ બોર્ન થશે એ લોકોને આજની તારીખમાં આપણે બધા મળીને જે રીતે અવેરનેસ કેમ્પેનો કરી રહ્યા છે, જે રીતે ગવર્મેન્ટે બહુ સારા હક આપ્યા છે, વધારે સારા હજી પણ વિકાસ થઈ શકશે ખરા. જી રુઝાનજી, કાનનજી, મેરોનિસાજી, આપ અહીં આવ્યા, અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આજે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે ના દિવસે સંદેશ ન્યૂઝ તરફથી પણ સૌ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અમારી વિશેષ રજૂઆત અંતર્ગત. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.